વલસાડના કાપરી ફાટક પાસે કારનો અકસ્માત થયો છે. બિલીમોરાથી મુંબઈ જતા પરિવારની કારનો અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે અને અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. કાપરી ફાટક પાસે આ કારનો અકસ્માત થયો. વલસાડના કાપરી ફાટક પાસે કારનો અકસ્માત થયો છે, જેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બિલીમોરાથી મુંબઈ જતા પરિવારની કારનો અકસ્માત થયો અને કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી. માનવ, જણાવશો વધુ વિગત છે આ વિશે. જી, જે આ ઘટના છે, સવારે એક ગમખ્વાર અકસ્માત થયેલો છે અને આજે જે રીતે બિલીમોરાનું જે પરિવાર છે એ મુંબઈ તરફ જઈ રહ્યું હતું ને ત્યારે અચાનક જ જે કાર ચાલક છે તેનો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને જે આખે આખે જે કાર છે એ સામેના લેન ઉપર પહોંચી ગઈ હતી અને કાર ઊંધી વળી ગઈ હતી અને જેના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે બે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બે જે મુસાફરો છે ગંભીર રીતે ઘાયલ થયેલા છે. તમામને વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ લાંબા સમય સુધી જે નેશનલ હાઈવે છે તે જામ રહ્યો હતો. જી 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 આભાર માનવ માહિતી આપવા બદલ.